हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय यूट्यूब चैनल। हूँ छू रावल सागर, आप सबनु स्वागत करूँ छू मारी यूट्यूब चैनल में। आजना आपड़ा लेक्चर में आपड़े मेट सीसी 103 એટલે કે કેલ્ક્યુલસ 1 એન્ડ મેટ્રિક્સ એલ્જીબ્રા માં યુનિટ નંબર 4 માં આગળ વધવાના છીએ, જેની અંદર આજે આપણે એપ્લિકેશન ઓફ મેટ્રિસિસ ટુ સોલ્વ અ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ નો ટોપિક જોવાના છીએ। ઓકે, હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઇક્વેશન હોય, આપણને ઇક્વેશનની આખી સિસ્ટમ દીધી હોય, એટલે કે 2-3 ઇક્વેશન દીધા હોય, તો આપણે એને સોલ્વ કરી શકીએ છીએ, અને એમાંથી જે અનનોન હોય, મતલબ કે એક્સ વાય અને ઝેડની જે કઈ કિંમત હોય એ ફાઇન્ડ કરી શકીએ છીએ। ઓકે, તો હવે આપણે મેટ્રિક્સનો યુઝ એની અંદર કઈ રીતના કરી શકીએ એ જોવાના છીએ, પણ એની પહેલાં આપણે અમુક ટાઈપ્સના ઇક્વેશન જોવાના છીએ। તો આજના જે આપણો લેક્ચર છે એની અંદર આપણે હોમોજીનિયસ એન્ડ નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન, કન્સિસ્ટન્ટ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ ઓફ ઇક્વેશન જોવાના છીએ। ઓકે, તો એમાં સૌ પ્રથમ આવે છે હોમોજીનિયસ એન્ડ નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન। હોમોજીનિયસ એન્ડ નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન્સ। તો આ ટાઈપ કઈ રીતના હોય છે? એન ઇક્વેશન ઓફ ધ ફોર્મ એ 1-1 એક્સ 1 પ્લસ એ 1-2 એક્સ 2 પ્લસ અપ ટુ પ્લસ એ 1n એક્સ એ ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ કોલ્ડ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન ઇન એક્સ 1 એક્સ 2 એક્સ 3 અપ ટુ એક્સ એન ઓકે। તો શું કીધું છે? એન ઇક્વેશન ઓફ ધ ફોર્મ એ 1-1 એક્સ 1 પ્લસ એ 1-2 એક્સ 2 પ્લસ અપ ટુ એ 1n એક્સ એન ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ કોલ્ડ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન ઇન એક્સ 1 એક્સ 2 એક્સ 3 અપ ટુ એક્સ એન। મતલબ કે જ્યારે તમને કોઈ ઇક્વેશન આપેલું હોય અને એના બરાબર જો 0 હોય, ઓકે, ઇક્વલ ટુમાં 0 હોય, કોઈ કોન્સ્ટન્ટ ટર્મ ન હોય, 0 જ હોય, તો એવું જે પણ ઇક્વેશન હોય એને કહેવાય હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન। અહીંયા જે એ 1-1 એ 1-2 અને એ 1n છે, ઓકે, એ બધા કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ છે, કોના? તો કે એક્સ 1 એક્સ 2 અપ ટુ એક્સ એન ના। હવે વાત કરીએ નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન કોને કહેવાય? એન ઇક્વેશન ઓફ ધ ફોર્મ એ 1-1 એક્સ 1 પ્લસ એ 1-2 એક્સ 2 પ્લસ અપ ટુ પ્લસ એ 1n એક્સ એન ઇઝ ઇક્વલ ટુ બી વન ઇઝ કોલ્ડ નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન ઇન એક્સ 1 એક્સ 2 અપ ટુ એક્સ એન। અને જો તમારા ઇક્વેશન બરાબર કોઈ કોન્સ્ટન્ટ નોન ઝીરો કોન્સ્ટન્ટ બી 1 હોય, ઓકે, બી 1 કોઈ પણ હોઈ શકે છે, 0 સિવાયની કિંમત આપેલું હોય, તો જે આપેલું ઇક્વેશન છે એને કહેવાય નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન, બરોબર છે। હવે ત્યારબાદ આપણે જોશું કન્સિસ્ટન્ટ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ ઓફ ઇક્વેશન। આઈ હોપ કે તમને આ જે હોમોજીનિયસ અને નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન છે કઈ રીતના નક્કી થાય છે ખ્યાલ આવી ગયો છે। જ્યારે કોઈ પણ ઇક્વેશનના ઇક્વલ ટુમાં જો તમને 0 આપેલું હોય તો એ જે ઇક્વેશન બને એને કહેવાય હોમોજીનિયસ ઇક્વેશન,
અને જ્યારે આપેલા ઇક્વેશન બરાબર કોઈ નોન ઝીરો કોન્સ્ટન્ટ નોન ઝીરો ટર્મ બી વન એ બી વન કોઈ પણ હોઈ શકે છે વન માઇનસ વન ટુ માઇનસ ટુ અથવા કોઈ ફ્રેક્શન હોઈ શકે છે ઓકે અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે જો એવું આપેલું હોય તો એને કહેવાય છે નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન હવે ત્યારબાદ વાત કરવાની છે સેકન્ડ ટાઈપની સેકન્ડ ટાઈપ છે કન્સિસ્ટન્ટ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ ઇનકન્સિસ્ટન્ટ કન્સિસ્ટન્ટ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ ઓફ ઇક્વેશન સિસ્ટમ ઓફ ઇક્વેશન તો કન્સિસ્ટન્ટ અને ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ ઓફ ઇક્વેશન કોને કહેવાય અ સિસ્ટમ ઓફ ઇક્વેશન અ સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ સેડ ટુ બી કન્સિસ્ટન્ટ ઓર કમ્પેટિબલ ઓર કમ્પેટિબલ અ સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ સેડ ટુ બી કન્સિસ્ટન્ટ ઓર કમ્પેટિબલ ઇફ ધ સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇફ ધ સિસ્ટમ ઓફ ઇક્વેશન has either one or n infinite number of solutions ઓકે અ સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ સેડ ટુ બી કન્સિસ્ટન્ટ ઓર કમ્પેટિબલ ઇફ ધ સિસ્ટમ ઓફ ઇક્વેશન હેઝ આઈધર વન ઓર એન ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન મતલબ કે જો આપેલા જે સિસ્ટમ ઓફ ઇક્વેશન છે એનો તમને એના તમને અનનોન્સ મળી જતા હોય અથવા તો એનું સોલ્યુશન તમને કોઈ મળી જતું હોય તો જે સિસ્ટમ આખી બને છે એને કહેવાય કન્સિસ્ટન્ટ ઓર કમ્પેટિબલ હવે જો એવું ન થતું હોય મતલબ કે અ સિસ્ટમ ઓફ ઇક્વેશન A system of equation is said to be inconsistent if the system has no solution okay a system of equation is said to be inconsistent if the system has no solution matlab ke jo tumne koi eva solution na male ke je apela equation nu samadhan karto hoy okay apela equation nu samadhan karto hoy to tumne જે આપેલું સિસ્ટમ છે એને કેવી કહેવાય છે ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ ઓકે ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ ઓફ ઇક્વેશન તો આ હતા બે ટાઈપ હવે આપણે સિસ્ટમ ઓફ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશનની વાત કરવાના છીએ જો હવે હોમોજીનિયસ ઇક્વેશન કોને કહેવાય તો કે જે ઇક્વેશનના બરાબર ઇક્વલ ટુ ઝીરો આવતું હોય ઓકે ઇક્વલ ટુ ઝીરો આવતો હોય તો એને શું કહેવાય છે હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય છે તો હવે અહીંયા આપણે સિસ્ટમ ઓફ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશનની વાત કરવાના છીએ System of homogeneous linear equations
कंसीडर अ सिस्टम ऑफ कंसीडर अ सिस्टम ऑफ एम होमोजीनियस एम होमोजीनियस इक्वेशंस consider a system of m homogeneous equations in n variables x1 x2 up to xn मतलब कि आपने यहां m इक्वेशन लेवाना छे कि जेनी अंदर n जेटला अननोन्स હશે અથવા તો વેરીએબલ હશે તો એ કઈ રીતના લખાય तो सौ प्रथम जारे तमे पेलू इक्वेशन लखता हशो तो एवी रीतना लखवानु a 11 x1 प्लस a 12 x2 प्लस अप टू प्लस a वेरिएबल केटला कीधा छे xn सुधी तो अहींया लखशु a 1n xn इज इक्वल टू शू आवशे जीरो आवशे के b1 के b2 आवशे तो अहींया जीरो आवशे केम के आपणे जे सिस्टम लीधी छे केवी लीधी छे होमोजीनियस मतलब के इक्वेशन ने इक्वल टू में शू आवी जशे आपणी पासे जीरो आवी जशे बरोबर त्यार बाद सेकंड इक्वेशन लखे तो एना माटे लखशु a21 x1 प्लस a22 x2 प्लस अप टू प्लस a2n xn इज इक्वल टू जीरो अप टू આગળ વધશે હવે કેટલા ઇક્વેશન લખવાના છે m તો આપણે અહીંયા લખશું જુઓ ફર્સ્ટ ઇક્વેશન માં તો કે a ની પછી તરત જો પેલો જે સફિક્સ આવે છે બધામાં 1 આવે છે સેકન્ડ ઇક્વેશન માં a પછી તરત સફિક્સ 2 આવે છે તો m થી ઇક્વેશન m નું ઇક્વેશન હશે બધામાં પેલો અક્ષર શું આવશે તો કે m આવશે a m1 x1 plus a m2 x2 plus up to plus a mn xn is equal to 0 અહીંયા સુધી આમ આ ઇક્વેશન આપણે આવી ગયા ઓકે આ બધા કેવા છે આપણી પાસે હોમોજીનિયસ છે તો આને કેસો આપણી ઇક્વેશન નંબર 1 ઓકે ધીસ કેન બી રિટન એઝ ax is equal to 0 जो હવે આને જે આખો ઇક્વેશન 1 છે એને ax is equal to 0 ના ફોર્મમાં લખ્યું છે તો જે where a is equal to શું થશે તો કે a is equal to મેટ્રિક્સ થશે પણ એની અંદર શું હશે તો કે બધા જ કોએફિશિયન્ટ હશે મતલબ કે a11 a12 a1n a21 a22 a2n up to am1 am2 ઓકે હવે a11 જે પહેલા ઇક્વેશન ના જેટલા પણ કોએફિશિયન્ટ છે એ આપણે પહેલી રો ની અંદર લખશું મતલબ કે a11 a12 up to a1n ત્યાર બાદ સેકન્ડ ઇક્વેશન ના બધા જ કોએફિશિયન્ટ સેકન્ડ ઇક્વેશન ની અંદર સેકન્ડ રો ની અંદર લખશું મતલબ કે a21 a22 up to a2n ત્યાર બાદ જો m નું ઇક્વેશન આપણે આવે છે તો m રો ની અંદર લખશું a m1 a m2 a m n તો અહીંયા જુઓ આ જે a છે એ કેવો મેટ્રિક્સ બને છે તો કે જેની અંદર રો કેટલી છે તો કે પહેલી રો બીજી રો અપ ટુ m રો મતલબ કે m રો છે m ક્રોસ નંબર ઓફ કોલમ કેટલી છે ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ અપ ટુ n કોલમ તો m ક્રોસ n બને છે બરોબર છે ત્યારબાદ વાત કરીએ x ની તો x બરાબર શું આવશે તો કે x બરાબર આપડા જે વેરીએબલ છે એ આવશે પણ એ કેવો આવશે તો કે કોલમ મેટ્રિક્સ આવશે બરોબર છે કેમ કે એની અંદર ફક્ત એક જ કોલમ હશે તો અહીંયા લખશું x1 x2 x3 up to કેટલા છે વેરીએબલ n છે તો xn બરોબર છે તો આની અંદર રો કેટલી થઈ n કોલમ કેટલી થશે 1 અને 0 બરાબર શું છે 0 બરાબર પણ કોલમ મેટ્રિક્સ છે 0 0 0 અપ ટુ 0 n ક્રોસ 1 બરાબર છે તો અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે બધાને સોરી અહીંયા m ક્રોસ 1 આવશે બરાબર છે m ક્રોસ 1
હવે અહીંયા તમને જે મેટ્રિક્સ એ છે એને આપણે કહેવાય છે કોએફિશિયન્ટ મેટ્રિક્સ. ધ મેટ્રિક્સ એ ઇઝ નોન એઝ કોએફિશિયન્ટ એટલે કે સહગુણક. ધ મેટ્રિક્સ એ ઇઝ નોન એઝ કોએફિશિયન્ટ મેટ્રિક્સ ઓફ ગિવન ઇક્વેશન્સ ઓફ ગિવન ઇક્વેશન્સ હિયર A is equal to Aij M cross N. બરોબર છે, એ તો આપણે ઓલરેડી લખેલ જ છીએ કે એનું પરિમાણ શું થાય, તો કે M cross A અને Aij A11, A12, A11N up to AM1, AM2, ઓકે, એવી રીતના લખી શકાય. ઓબ્વિયસલી X1 is equal to 0, X2 is equal to 0 up to xn is equal to 0 is a solution of equation 1. હવે તમે ઇક્વેશન 1 ની અંદર જો x1 x2 up to xn બરાબર 0 મૂકો છો તો તમને બધાની અંદર તમારો આન્સર કેવો આવી જશે, 0, મતલબ કે રાઈટ હેન્ડ સાઈડ આવી જાય. ઓકે, મતલબ કે એક્સ વન બરાબર 0, એક્સ ટુ બરાબર 0, એક્સ એન બરાબર 0 એ આપેલા ઇક્વેશન નંબર 1 નું શું થશે, સોલ્યુશન થશે. હવે સોલ્યુશન થાય તો આપણે આગળ જોયું હતું કે જ્યારે કોઈ પણ સિસ્ટમ ઓફ ઇક્વેશનને સોલ્યુશન મળે તો એ સિસ્ટમ ઓફ ઇક્વેશનને શું કહેવાય છે, કન્સિસ્ટન્ટ કહેવાય છે. બરોબર છે, ધેરફોર હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ, જો અહીંયા 0 મેટ્રિક્સ છે, ઓકે, આ 0 મેટ્રિક્સ છે, કેમ કે આ એક્સ છે મેટ્રિક્સ છે. X is equal to 0 is solution of equation 1, solution of equation 1. Therefore homogeneous linear equations is always consistent થશે. બરોબર, મતલબ કે હોમોજીનિયસ ની અંદર એટલીસ્ટ x is equal to 0 matrix તો એનું સોલ્યુશન થવાનું છે. ઓકે, પછી બીજા થાય કે ન થાય એ પછીની વસ્તુ છે, આપણે એના માટે ચેક કરવું પડશે અને એ હજી આપણે એક્ઝામ્પલ આગળ ગણશું, પણ એ હંમેશા કેવા થઈ જશે, કન્સિસ્ટન્ટ થઈ જશે. બરોબર છે, ત્યારબાદ આગળ જોઈએ કે ઇફ સિસ્ટમ ઓફ homogeneous linear equations ax equal to 0 ax is equal to 0. જો આ ફોર્મ હવે યાદ રાખજો, ax is equal to 0 બરોબર છે, કે જેની અંદર x ની અંદર બધા વેરિયેબલ હશે અને એની અંદર કે શું હશે, બધું કોએફિશિયન્ટ મેટ્રિક્સ બને છે. ઓકે, x is equal to 0 has solutions x1 x2 up to xn then ax1 is equal to 0, ax2 is equal to 0 up to axn is equal to 0. ઓકે, જેમ x is equal to 0 મેટ્રિક્સ પણ સોલ્યુશન થાય તો સિમિલરલી x1 x2 up to xn બરાબર સમથિંગ કઈક તમને મળે. ઓકે, કે જે પણ ઇક્વેશન, જે હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન છે એનું શું થશે, સોલ્યુશન થશે. બરોબર છે,
તો એ જો સોલ્યુશન થતું હોય તો મતલબ કે એક્સ ના બદલે એક્સ વન મૂકો તો પણ એ એક્સ વન બરાબર ઝીરો આવશે, એક્સ ટુ મૂકો તો એ એક્સ ટુ બરાબર ઝીરો આવશે, એવી રીતના એક્સ એન બરાબર મૂકી દો એક્સ બરાબર એક્સ એન તો પણ શું આવી જશે, ઝીરો આવી જશે. બરોબર છે? ધેરફોર ફોર કે વન કે ટુ અપ ટુ કે એન બિલોંગ્સ ટુ આર, કે એન બિલોંગ્સ ટુ આર, એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કે વન એક્સ વન પ્લસ એ કે ટુ એક્સ ટુ પ્લસ અપ ટુ પ્લસ એ કે એન એક્સ એન કે એન એક્સ એન ઇઝ ઇક્વલ ટુ કે વન એ એક્સ વન પ્લસ કે ટુ એ એક્સ ટુ પ્લસ અપ ટુ પ્લસ કે એન એ એક્સ એન ઇઝ ઇક્વલ ટુ શું થશે, કે વન ઇન્ટુ ઝીરો, કેમ કે એ એક્સ વન બરાબર ઝીરો છે, પ્લસ કે ટુ ઇન્ટુ એ એક્સ ટુ બરાબર ઝીરો છે, પ્લસ અપ ટુ પ્લસ કે એન ઇન્ટુ એ એક્સ એન બરાબર શું છે, ઝીરો છે. ઓકે, તો ઇક્વલ ટુ શું મળી જશે, ઝીરો. ધેરફોર એ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ઝીરો થાય. ધેરફોર કે વન એક્સ વન પ્લસ કે ટુ એક્સ ટુ પ્લસ અપ ટુ પ્લસ કે એન એક્સ એન કે એન એક્સ એન ઇઝ ઓલ્સો સોલ્યુશન ઇઝ ઓલ્સો સોલ્યુશન ઓફ સિસ્ટમ ઓફ ઇઝ ઓલ્સો સોલ્યુશન ઓફ સિસ્ટમ ઓફ હોમોજીનિયસ સિસ્ટમ ઓફ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ધીસ સોલ્યુશન ઇઝ કોલ્ડ જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન વન. બરોબર છે? તો જે તમે બધા જ તમને એક્સ વન એક્સ ટુ અને અપ ટુ એક્સ એન બરાબર જે સોલ્યુશન મળે છે એ બધાનું એડિશન કરો સ્કેલર મલ્ટીપ્લાય કર્યા બાદ, અને એમનું એડિશન કરો એ પણ શું થઈ જશે, એ પણ જે ઇક્વેશન વન છે એનું સોલ્યુશન થશે, અને એ જે સોલ્યુશન છે એને કહેવાય જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન નંબર વન. ઓકે, તો અહીંયા જે આજે આપણે વાત કરી હતી કે મેટ્રિક્સને રિલેટેડ એક ઇક્વેશન કઈ રીતના હોય છે, એને અંદર શું શું આવે છે. સૌપ્રથમ જોયું કે હોમોજીનિયસ એન્ડ નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન, ત્યારબાદ જોયું કન્સિસ્ટન્ટ ઓર કમ્પિટેબલ લિનિયર ઇક્વેશન એન્ડ ઇનકન્સિસ્ટન્ટ લિનિયર ઇક્વેશન. ઓકે, ત્યારબાદ આપણે સિસ્ટમ ઓફ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન વગેરે વાત કરી છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને રિલેટેડ જે અમુક થિયરમ છે કે થિયરમમાં આનો યુઝ કઈ રીતના થાય છે એની વાત કરશું. તો હવે આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.